છે મંદિર આવેલું પ્રકૃતિના ખોળે ડુંગર પર આવેલા પૌરાણિક મહાદેવના મંદિર વિકાસ માટે ભુજપાલિકા દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે ભુજ નગરપાલિકાએ એ મહાદેવ મંદિરની કાયાપલટ માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરી છે ભુજ નજીક આવેલા સુરલભેટ ખાતે પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું છે ડુંગર પર શિવ દર્શન સાથે લોકો કુદરતી અદ્ભુત સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં આવે છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પરંપરાગત મેળો ભરાય છે સુરલભેટ મહાદેવ મંદિરને વિકસાવવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવે છે અહીંયા આવતા લોકો સરળતાથી મંદિર સુધી પહોંચી શકે તે માટે અપ્રોચ રોડ અને બાગ બગીચા સહિતની સુવિધા ઊભી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે રાજાશ વગતથી આ મંદિર બનેલો છે આ મંદિરનું અનેક ઘણું મહત્વ છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ માસના ચાર સોમવાર અગિયાર રક્ષાબંધન અને અમાસ ત્યાં પાસે મેળા ભરાય છે જ્યારે આ મેળાઓ હોય છે ત્યારે શહેરની શાળાઓમાં અડધા દિવસની રજા આપવામાં આવે છે સમગ્ર ભુજ શહેરના લોકો શ્રાવણ માસ દરમિયાન આ મંદિરે દર્શન કરવા અચૂક જતા હોય છે આ મંદિરનો વિકાસ કરવો ખૂબ જરૂરી હતો ભુજ શહેર હવે ટુરિસ્ટોનો હબ બનતો જાય છે આપ જોશો કે ભુજ શહેરમાં અત્યારે અલગ અલગ જગ્યાએ ટુરિસ્ટોનો જમાવડો જોવા મળી રહ્યો છે તો ટુરિસ્ટ સ્પોટ તરીકે આને ડેવલપ કરવા માટે કરીને ભુજ નગરપાલિકાએ સૌથી પ્રથમ એની પ્રાથમિક જરૂરિયાત લાઇટ ડિવાઈડર ઉપરની લાઇટ એનો આજે અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ આવનારા દિવસોની અંદર અંદાજીત પચાસેક લાખ રૂપિયાની દરખાસ્ત રાજ્ય સરકારમાં અમે મૂકી છે એટલે રાજ્ય સરકાર આ દરખાસ્ત અમારી મંજૂર કરશે તો સુડલપીઠને ભુજ નગરપાલિકા ડેવલપ કરી અને ભૂજની પ્રજા માટે આપશે કચ્છ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બની રહ્યું છે ભુજમાં આવેલા ઐતિહાસિક સુરલ ભીટ મહાદેવ મંદિર ખાતે પૂરતી સુવિધાનો અભાવ છે મંદિરની સુધીના જે રોડ રસ્તા છે તે બિસ્માર હાલતમાં છે બગીચાની જાળવણીના અભાવે ઉજ્જડ બની ગયો છે પાલિકા દ્વારા સુરલ ભીટ વિકસાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે મંદિર પરિસરમાં બાગ બગીચાની સુવિધા સાથે રોપ બનાવવા માટે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ સ્થળને વિકસાવવામાં આવે તો દર્શનાર્થી અને પ્રવાસીઓને સુવિધામાં વધારો થશે પરેશ આપ